नमस्कार विद्यार्थी मित्रों, हिंदी कक्षा 7 में आज हम दोहा अष्टक देख रहे थे। पहले के वीडियो में हमने कबीर जी के दोहे और तुलसीदास जी के दोहे देखे थे। आपको याद रखना है कि रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ किसने लिखा है, तो तुलसीदास जी ने। खास याद रखिए, ऐसे भी प्रश्न आ सकते हैं। रहीम जी ने किसकी बात की है, तो हिंदू मुसलमान को फिटकार कर हिल मिल कर रहने का उपदेश दिया है। कबीर जी ने क्या कहा है, तो उदार और अनुभवी थे और हिंदी में उन्होंने बहुत ही सुंदर लेख लिखे हैं। ठीक है, तो यह सब आपको याद कर लेना है। रामचरितमानस किसने लिखा है, तो तुलसीदास जी ने। चलो अब आगे रहीम के दोहे देखते हैं। रहीमन दागा प्रेम का मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए। आपने कोई पण वासन तोड़ी नाखी ફરી એને જોડી દઈએ, કુંદર લગાવી દઈએ કે ફેવિકોલથી એને જોઈન્ટ કરી દઈએ, પણ એમાં જે દરાર પડેલી હોય તો હોય જ એટલે અગર રહીમજી ધાગા એટલે પ્રેમનો ધાગો જે છે, પ્રેમનો જે દોરો છે એની અહીં વાત કરે છે। રહીમજી કહેતે હે કો પ્રેમરૂપી ધાગે કો, પ્રેમરૂપી ધાગાને खींच कर मत तोड़ डालो। प्रेम रूपी धागा ने एकदम खींची ने तोड़ी नाखसो नहीं, कहे छे। यह एक बार टूट जाने पर फिर नहीं जुड़ता। एक बार दोरो टूटी जाए फरी ज्वाइन थतो नथी, जोड़तो जोड़ातो नथी। और जुड़ने पर उसे में गांठ पड़ जाती है। જોઈન કરે તો પણ એમાં શું આવે, ગાંઠ તો આવે ને આવે જ। એમ સંબંધોનું પણ આ જ છે કે હમારે સંબંધો મેં પહેલે જૈસી મીઠાસ નહીં રહ જાતી। હા, આપણે જે પહેલેથી રહેતા હોઈએ અને જો ઝઘડો બગડો થઈ જાય અને તું બોલીએ ના કોઈ જોડે, પણ તમે પણ તમારા મિત્રો સાથે પણ કે કોઈને પણ સાથે મિત્રો સાથે તમે એક વાર ઝઘડો કરશો ને ફરી જે પછી તમે એને બોલાવી પણ લેશો, પણ જે ગાંઠ રહી ગઈ છે ને સંબંધોમાં એ તો એવી ને એવી જ રહેવાની જ। પછી આપણે એનાથી થોડાક સીકડીને કામ કરીશું, એમ સંકોચાઈને કામ કરીશું, બરાબર। તો એટલે પ્રેમના જે સંબંધો જે છે કે કોઈ પણ તમારા દોસ્ત હોય, મિત્ર હોય, ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, કોઈની સાથે પણ આપણે ગમે એમ વર્તન કરવું જોઈએ નહીં, બધા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ। જેટલું કામ તમે નમ્રતાથી કરશો એટલું જ તમારું કામ વ્યવસ્થિત રીતે થઈ જશે। એટલે હંમેશા આપણા જીવનમાં નમ્રતાનો ગુણ દાખવવો જોઈએ। તો અહીંયા બીજું એક છે, તરુવર ફલ નહીં ખાત સરવર પીહત ના પાણી, કહી રહીમ પર કાજ હિત સંપત્તિ સહી સંચહી સુજાતી સુજાની। યહાં બહુત હી સુંદર બાત રહીમજી હમે કહેના ચાહતે હૈ કે તરુવર એટલે વૃક્ષ પોતાના ફળ ક્યારે જાતે ખાય છે? ના, નથી ખાતું। પછી નદીઓ છે, સરોવર છે, જે નદી સરોવર છે પોતાનું પાણી પોતે પીવે છે? ના, નથી પીતા, એ બીજાને જ આપે, મનુષ્ય જાતિ માટે એમને પાણી આપે છે, એ જાતે પીતા નથી, ફળ ફૂલ પોતાના જાતે ખાતા નથી, પણ એ બીજાને અર્પણ કરે છે। એમ આપણે પણ, એટલે રહીમજી આપણને શીખ આપે છે કે આપણે પણ બીજાની હંમેશા મદદ કરતું રહેવું જોઈએ। આ વૃક્ષ અને પાણી આપણને એ જ સંદેશ આપે છે, સરોવર આપણને એ જ સંદેશ આપે છે કે જેમ અમે બીજાની માટે જીવીએ છીએ એમ તમે પણ, જે ગરીબ લોકો છે કોઈ તેમની સેવા કરવાની છે।
रहीम जी कहते हैं कि पेड़ अपने फल नहीं खाता है, सरोवर अपना पानी नहीं पीता है। उसी तरह सज्जन दूसरों का भला करने के लिए अपनी संपत्ति का संग्रह करते हैं। सज्जन व्यक्ति छे, साची व्यक्ति छे, ए शु करे छे, पोतानी संपत्ति कोनी माटे भेगी करे, तो बीजानी माटे, जे गरीब छे एमनी सेवा माटे ए संपत्ति पोतानी भेगी करे छे। तो सारा सारा व्यक्ति ए हमेशा शु करवू जोईए, आपणी जोड़ जे होय, जो आपणी जोड़ वधारे छे तो आपणे आપવું જોઈએ, બરાબર। સુંદર વાત આપણને રહીમ અહીં કહે છે। છેલ્લો દોહો છે, રહીમ દેખી બડેન કો લઘુ ન દીજીએ ડારી, જહાં કામ આયે સુઈ કહાં કરે તલવાઈ। અહીં આગળ સોય અને તલવારનું એક સુંદર ઉદાહરણ આપે છે અને કહે છે જ્યાં સોય કામ લાગે ત્યાં તલવાર કામ લાગતી નથી, બરાબર। યુદ્ધભૂમિમાં કોઈ સોય લઈને જાય તો શું થાય, મરી જાય તરત જ। એવી જ રીતે શર્ટનું બટન ટાંકવા માટે સોયનો જ ઉપયોગ થાય, ત્યાં તલવાર કશી કામ લાગતી નથી। જ્યારે યુદ્ધભૂમિમાં સોય કશી કામ લાગતી નથી, તલવાર જ કામ લાગે। સુંદર ઉદાહરણ આપે છે, આપણે જોઈએ। રહીમજી કહેતે હૈ કે હમે બડે વ્યક્તિ કો દેખ કર છોટા વ્યક્તિ કી ઉપેક્ષા નહીં કરની ચાહીએ। ઘણા લોકો કેવું કરશે, અમીર લોકો હોય ને એની જોડે જોડે જ જાય, પણ ગરીબનો કોઈ ભાવ બી પૂછે નહીં, પણ એવું કરવું ના જોઈએ। કહે છે કે રહીમજી કહેતે હૈ કે હમે બડે વ્યક્તિ કો દેખ કર છોટે વ્યક્તિ કી ઉપેક્ષા નહીં કરની ચાહીએ, જહાં સુઈ કામ આતી હૈ વહાં કામ તલવાર નહીં કર સકતી। સુંદર ઉદાહરણ કે સાથ યહાં હમે રહીમજી કહેના ચાહતે હૈ કે છોટે વ્યક્તિ કી ઉપેક્ષા નહીં કરની ચાહીએ। ઇસ બાત કો સમજાતે હુએ રહીમજી હમે કહેના ચાહતે હૈ કે સુઈ ઓર તલવાર કા ઉદાહરણ દેકર જો કામ એક છોટી સુઈ કર સકતી હૈ વહ એક બડા બડી તલવાર નહીં કર સકતી। મેં જબ હમ બટન ટાંકતે હૈ યા કોઈ ભી કામ સિલાઈ સિલતે હૈ તો વહાં તલવાર હમ નહીં તલવાર કા ઉપયોગ હમ નહીં કર સકતે। વૈસે યુદ્ધભૂમિ મેં હમ સુઈ કા કોઈ કામ નહીં હોતા, જે વ્યક્તિ છે એ વ્યક્તિનો દરેકનું મહત્વ નાની હોય કે મોટી દરેકનું મહત્વ ભગવાને જ્યારે અહીંયા કરીને જન્મ આપ્યો છે તો કોઈ નિમિત્ત માત્ર આપ્યો હોય છે, એટલે દરેકનું મહત્વ આપણે સમજવું જોઈએ અને દરેક સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર આપણો હોવો જોઈએ। એ જ આ સોય અને તલવારના ઉદાહરણ દ્વારા રહીમજી આપણને શીખવાડે છે। તો આમ રહીમજીના દોહાથી આપણને ઘણી બધી શીખ મળે છે કે આપણે હંમેશા પ્રેમથી વર્તવું જોઈએ, પ્રેમનો જે દોરો છે એને હમ તોડી નાખવો જોઈએ નહીં, ગમે તેટલું થોડું મુશ્કેલીઓ આવે તો આપણે પ્રેમના સંબંધો તોડી નાખવા જોઈએ નહીં, પણ આપણે એને પ્રેમથી સજવું જોઈએ। એમ તરુવર ફળ અને તરુવર અને ઝાડ અને સરોવરનું ઉદાહરણ આપી કહે છે, સજ્જન વ્યક્તિ એ જ છે કે જે પોતાની સંપત્તિ સંગ્રહ કરે, શું કામ કરે તો બીજાના પરકાજ માટે, લોકોની સેવા માટે એ પોતાની સંપત્તિ ભેગી કરે છે। એમ આપણે પણ હંમેશા બીજાને મદદ કરતું રહેવાનું છે। એવી જ રીતે રહીમજી સોય અને તલવાનું ઉદાહરણ સમજીને કે સમજાવીને કહે છે કે દરેક વ્યક્તિનું મહત્વ છે ને છે ને છે, બરાબર। તો આ કબીર તુલસીદાસ અને રહીમના દોહા, એનો અભ્યાસ વધે આપણે આગલા વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।